આ વિડીયોમાં આપણે જટિલ અણુઓવાળા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માંગીએ છીએ. અહીં આ રાસાયણિક સમીકરણ છે, આ દહન ક્રિયાનું સમીકરણ છે. અહીં આ ઇથિલિન છે અને ઓક્સિજનની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. અહીં થોડી ઉર્જા આપવી પડે છે, આ તરફ ઉર્જા મુક્ત પણ થાય છે, પરંતુ તે અહીં દર્શાવેલ નથી. અહીં થોડા પ્રમાણમાં ઇથિલિન છે, જ્યાં અહીં કૌંસમાં જી દર્શાવેલ છે તે વાયુ સ્વરૂપમાં હોવાનું નિર્દેશિત કરે છે. આમ વાયુ સ્વરૂપે ઇથિલિન વત્તા અમુક પ્રમાણમાં ઓક્સિજનનો અણુ, જે તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લો છો તે ઓક્સિજન, અને તે પણ વાયુ સ્વરૂપમાં છે. આ બંનેની વચ્ચે પ્રક્રિયા થાય છે અને તેનાથી આપણને અમુક પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પ્રવાહી સ્વરૂપમાં પાણી મળે છે. આ દહન પ્રક્રિયાનું સમીકરણ છે. હવે આપણે વિચારીએ કે આ સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય. બંને બાજુ દરેક પરમાણુની સંખ્યા સમાન કરવી પડે. અહીં તમે જોઈ શકો છો કે ઓક્સિજન બે જુદા જુદા અણુઓમાં જોવા મળે છે અને ઘણા બધા તત્વોની સાથે પણ તે જોડાયેલું છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું? સૌ પ્રથમ આપણે એવા તત્વોને સંતુલિત કરીએ કે જેમાં એક કરતા વધુ અણુઓ આવેલા હોય, અને પછી એવા તત્વ લો કે જેમાં ફક્ત એક જ અણુ હોય. આ થોડું અઘરું છે. અહીં આપણે ડાય ઓક્સિજન એટલે કે ઓક્સિજનની ગણતરી કરીએ. જો તમે ઇથિલિન માટે છેલ્લે વિચારો તો દર વખતે તમારે કાર્બનનું સંતુલન મેળવવું પડે. જો કાર્બનની સંખ્યામાં ફેરફાર થશે તો હાઇડ્રોજનની સંખ્યામાં પણ ફેરફાર થશે, અને તે ઘણું જ જટિલ બની જશે. તો આપણે સૌ પ્રથમ જટિલ અણુઓને સંતુલિત કરીએ અને પછી એક જ અણુ ધરાવતા તત્વને સંતુલિત કરીએ. હવે આપણે કાર્બનથી શરૂઆત કરીએ. અહીં આપણી પાસે બે કાર્બન છે, પરંતુ અહીં આપણી પાસે એક જ કાર્બન છે. કાર્બનના અણુને સંતુલિત કરવા માટે આપણે અહીં બે કાર્બન ડાયોક્સાઇડના અણુ લેવા પડશે. આપણે ઓક્સિજન વિશે હમણાં વિચારવાની જરૂર નથી. અહીં બે લખવાથી ઓક્સિજનની સંખ્યામાં પણ ફેરફાર થાય છે, પરંતુ અહીં કાર્બનનું સંતુલન થઈ ગયું. હવે આપણી પાસે ડાબી બાજુએ બે કાર્બન અને જમણી બાજુએ પણ બે કાર્બન છે. હવે આ સમાન બાબત હાઇડ્રોજન માટે કરીએ. ઓક્સિજન વિશે છેલ્લે વિચારીશું, કારણ કે અહીં ઓક્સિજન ધરાવતો અણુ ફક્ત આ જ છે. અહીં આપણી પાસે ચાર હાઇડ્રોજન છે, જ્યારે જમણી બાજુ બે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે પાણીના બે અણુ લેવા પડશે. હવે અહીં આપણી પાસે ચાર હાઇડ્રોજન છે અને ડાબી બાજુ પણ આપણી પાસે ચાર હાઇડ્રોજન છે. હવે આ સમાન બાબત ઓક્સિજન માટે કરીએ. આપણે હાઇડ્રોજન અને કાર્બનને સંતુલિત કરી દીધા છે. ઓક્સિજન અહીં ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં અણુઓની સંખ્યામાં ફેરફાર કર્યા બાદ આપણે ઓક્સિજનના અણુને ગણી શકીએ છીએ, જેના મુજબ અહીં પણ ફેરફાર થશે, કારણ કે ફક્ત આ જ ઓક્સિજનના અણુની સંખ્યામાં ફેરફાર થશે. ડાબી બાજુ હમણાં બે ઓક્સિજન છે, જ્યારે જમણી બાજુ જો ઓક્સિજનની ગણતરી કરીએ તો અહીં આ બે અને આ બે, આ ચાર ઓક્સિજન, અને પછી પાણીના દરેક અણુમાં એક ઓક્સિજન છે અને પાણીના તેવા બે અણુ છે, માટે આ બે ઓક્સિજન થશે. તેથી જમણી બાજુ આપણી પાસે ચાર વત્તા બે બરાબર છ ઓક્સિજન છે, માટે આપણને ડાબી બાજુએ છ ઓક્સિજનની જરૂર પડશે. આપણે અહીં છ કરવા પડશે. તો તે કઈ રીતે કરી શકાય? આપણે અહીં તેના ત્રણ અણુ લેવા પડશે. જો ત્રણ અણુ હોય અને તે દરેકમાં બે ઓક્સિજન હોય તો કુલ છ ઓક્સિજન થશે. આમ આપણે આ રીતે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કર્યું, જે દહન પ્રક્રિયાનું સમીકરણ છે.